તો બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની આજે ત્રેસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં તાલુકાના અલગ અલગ મંડળીના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા તો સભામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી તેમજ આગામી સમયમાં ખેડૂત વધારે સમૃદ્ધ બને તેવા પ્રયાસો કરવાની પણ ખાતરી આપવામાં આવી આજે બોટાદ તાલુકા સંઘની તેસઠમી વાર્ષિક સાધારણ સભા હતી છેલ્લા પંદરેક વર્ષથી બોટાદ તાલુકા સંઘની જ્યારે મને જવાબદારી મળે છે ત્યારે લાગલાગા નફાના ધોરણ ઉત્તરોત્તર વધી રહ્યા છે આ વર્ષે પણ આઠ લાખ અગિયાર હજાર જેવો નફો કરેલ છે અને સભાસદ મંડળીઓને પંદર ટકા ડિવિડન્ડ આપેલ છે માની નરેન્દ્રભાઈ જ્યારે ખેડૂતોની આવક બમણી કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે બોટાદ તાલુકા સંઘ દ્વારા આજે જે મળેલી સભાની અંદર જે મંડળીઓ ખાતરનું કામ કરે છે એ મંડળીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવેલ હતા અને જે મંડળીઓ ખાતરના કામો નથી કરતી એવા મંડળીના પ્રમુખશ્રી અને મેનેજરશ્રીને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોને પોતાના ગામ સુધી ખાતર મળે એ માટે લાયસન્સો લઈ અને ખેડૂતોને ખાતર આપવા માટેની સૂચનાઓ આપવામાં આવી અને બોટાદ તાલુકાની આશરે પંચોતેર મંડળીના પ્રમુખ મંત્રીઓ આ બેઠકમાં હાજર રહેલ હતા